કોરોનાની મહામારીમાં નવસારીનો પ્રથમ કોરોના પોઝિટિવ દર્દી સાજો થતા તેને નવસારી સિવિલ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી, જેને સિવિલ હોસ્પિટલના ડોક્ટર સહિત સ્ટાફને તાળીઓના ગડગડાટ સાથે વધાવ્યું હતું. સાથે 10 દિવસમાં કોરોનાથી સાજા થતા દર્દીએ ડોક્ટરો તથા સ્ટાફનો આભાર વ્યક્ત કરી નિયમોનું પાલન કરવાની અપીલ કરી હતી. નવસારી જિલ્લો લાંબા સમય સુધી કોરોનાથી બચ્યો હતો, પરંતુ લોકડાઉનના 28મા દિવસે સુરતના મહુવાના કોરોના પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવેલા નવસારીના જલાલપોર તાલુકાના હંસાપોર ગામના સંડિયાફરિયાના દિનેશ બાબુ રાઠોડનો ગત 21 એપ્રિલના રોજ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જે નવસારીનો પ્રથમ પોઝિટિવ કેસ હતો. દિનેશને નવસારીની COVID-19 સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો હતો, જેનો અઠવાડિયા બાદ કોરોના રિપોર્ટ કરવામાં આવ્યો હતો, જે નેગેટિવ આવ્યો હતો. જેથી 24 કલાકમાં બીજો રિપોર્ટ કરવા સેમ્પલ લેવાયા હતા, જે રિપોર્ટ પણ નેગેટિવ આવતા હોસ્પિટલ સ્ટાફ સાથે આરોગ્ય તંત્ર હરખાયું હતું. નવસારીના પ્રથમ કોરોના પોઝિટિવ દિનેશ રાઠોડે 10 દિવસમાં કોરોનાને હરાવતા આજે સાંજે તેને રજા આપવામાં આવી હતી. દિનેશને ઘરે મોકલતી વખતે નવસારી સિવિલ હોસ્પિટલના શિવ સર્જન સહિત ડોક્ટરો અને સ્ટાફે તાળીઓના ગડગડાટ સાથે તેને વધાવી લીધો હતો, જેને કારણે દિનેશ ભાવ વિભોર થઈ ગયો હતો અને જો ડોક્ટરોની સલાહ અને નિયમોનું પાલન કરવામાં આવે તો ચોક્કસ કોરોનાને હરાવી શકાશે. સાથે જ સિવિલના ડોક્ટરો અને સ્ટાફનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. કોરોના રોગ એ કોઈ મોટો રોગ નથી, એ આપણે સારી ટ્રીટમેન્ટ કે દવા લઈએ તો સારું થઈ જાય છે. ને આપણે હંમેશા માટે માસ્ક પહેરો રાખો, ને જરા તરા શરદી ઉતરસ કે ખાંસી હોય તો ડૉક્ટર સાહેબનો સંપર્ક લેવો, ને આપણે થોડા વાર આપણને ટાઈમ પ્રમાણે હાથ ધોતો દેવાનું, ને આપણને એમ વધારે તકલીફ લાગે તો ડૉક્ટર સાહેબને ગમે તે સંપર્ક કરવાનો, ને કોઈને ખાંસી ઉધરસ કે શરદી કે એમ તેમ લશ્કર દેખાય તો તેની નજીક નહીં જવું, ને સાવચેતી રાખે તો રોગ સારો મટી જશે. આજે રજા મળી છે, કેવું લાગે છે? સારું છે, રજા મળી. આ ડૉક્ટર સાહેબને એનો સ્ટાફનો ખૂબ ખૂબ આભાર, જે મને આટલો જલ્દી સારો કરી દીધો. આજ રોજ ખુશીની વાત છે કે નવસારી સિવિલ જે COVID-19 હોસ્પિટલ તરીકે રેકગ્નાઇઝ થઈ છે, તેમાં પ્રથમ કેસ નવસારીનો જે કોવિડ પોઝિટિવ આવેલા દિનેશભાઈ બાબુભાઈ એને સારો કરીને આજે આપણે રજા આપી શક્યા છીએ. અને હસી ખુશી અમારા સ્ટાફે એને રજા આપી વિદાય કર્યો અને 21 તારીખથી આજ દિન સુધી એ જે વોરિયર તરીકે એણે પોતે ફાઇટ આપીને અમારા સ્ટાફે પૂરેપૂરા અમારી ટીમે મહેનત કરી અને એને પહેલા પોઝિટિવ રિપોર્ટ આવ્યા પછી એની સતત સારવાર કરી, સતત દેખરેખ રાખી અને 2 કન્સિક્યુટિવ નેગેટિવ સેમ્પલ આવતા આજે આપણે એને રજા આપી છે, જે નવસારી સિવિલ માટે, નવસારી સિટી અને આરોગ્ય તંત્ર, વહીવટીતંત્ર માટે બહુ સફળતાની વાત છે. એટલે આપણે એની હર્ષની લાગણી અનુભવીએ છીએ અને એક સાથે આપણને એક હિંમત આપે છે કે કોરોના થાય, સાજા થાય અને રજા આપી શકાય અને બીજા પ્રિકોશન રાખીએ તો સેકન્ડ કોન્ટામિનેશન કેસ ના આવે.